ફાઇનાન્સરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને વરાછાના યુવાન દુકાનદારે ઝેર પીને જીવન ટૂંકાવી દીધું હતું અને દુકાનદારે પોતાના મિત્રને મેસેજ કરીને તેને 5 ફાઇનાન્સરો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા 47.30 લાખ સામે 21.25 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ પેનલ્ટીની માર પઠાણી ઉઘરાણી કરતી હોવાથી ફાઇનાન્સરોની ઉઘરાણીથી કંટાળીને ઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અશ્વિનીકુમાર રોડ રામબાગ વિસ્તારમાં રહેતા આકાશ દિલીપભાઈ પટેલ મોબાઈલની દુકાન ધરાવતા હતા. સોમવારે આકાશે પીપલોદ રહેતા પોતાના મિત્ર શ્રીપાલને વોટ્સએપ પર મેસેજ કરી જય હેમાંગ કિચન અને હસુ નામના ફાઇનાન્સરોની ઉઘરાણીથી કંટાળી અપઘાત કરી હોવાનું જણાવ્યું હતું. મેસેજ મળતાની સાથે મિત્રે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આકાશે કોલ રિસીવ ન કરતા શ્રીપાલે તેના ભાઈનો સંપર્ક કરી મેસેજની જાણ કરી હતી. ભાઈ રૂમ પર પહોંચે પહેલા જ આકાશે અનાજમાં નાખવાની ટીકડી ગળી લીધી હતી અને તેને ઉલટી કરી હતી. ભાઈએ તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અપઘાત કરી લેનાર દુકાનદારના પરિવારજનોએ વ્યાજખોરો સામે ગુનો નોંધાવવાનો પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિણામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે આકાશ દિલીપભાઈ સખિયા નામના એક યુવકે ઝેરી દવા પી અને પોતાનું મૃત્યુ નિપજાવવાની અકસ્માતમાં દાખલ કરવામાં આવેલો હતો. જે અનુસંધાને મરણ જનારના ભાઈ એવી ફરિયાદ આપી છે કે આ આકાશભાઈને અમુક માણસો જે છે એ ટોટલ 47,10,000 રૂપિયા આકાશભાઈએ લીધેલા, એમાંથી 39 લાખ રૂપિયા પરત પણ કરેલા છે. તેમ છતાં વારંવાર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી અને અપશબ્દો બોલી અને આની ઉઘરાણી કરતા હતા. જે ત્રાસના આધારે આ મરણ જનાર આકાશભાઈએ ઝેરી દવા આપી અને પોતાનું આત્મહત્યા કરેલી છે. જે અનુસંધાને આત્મહત્યાની દુષ્પરિણામનો ગુનો અત્રે દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ છે. મારું નામ જીગર દિલીપભાઈ સખિયા. જીગરભાઈ શું બનાવ બન્યો? બનાવમાં એવું છે કે ગઈકાલે રાત્રે જે આકાશભાઈનો જે વોટ્સએપ પર અમે સુસાઇડ નોટ અમે જે જોઈ એ પ્રમાણે એને વ્યાજખોરોની પુષ્કળ દબાણના હિસાબે એને આ પગલું ભરેલ છે. પગલામાં એને ભરવામાં શું કર્યું છે? પગલામાં એને દવા પી દીધેલી છે કે જે વ્યાજખોરોએ પુષ્કળ દબાણ આપેલું એને જે પ્રમાણે એનો વોટ્સએપ પર મેસેજ મળેલ છે એ પ્રમાણે જે એમાઉન્ટ એમને લીધેલી છે જે સમથિંગ 45-50 લાખ રૂપિયા જેવું છે એમાં એને 80% રૂપિયા ભરી દીધેલ છે, જેમાં એ લોકોએ વ્યાજ પેટે અધર અને પેનલ્ટી પેટે પૈસા જમા કરેલ છે અને મેસેજ પ્રમાણે 80-90% પૈસા ચૂકવી દીધેલ છે અને છતાં બી મૂડી એમનામ ઊભી રાખેલ છે અને પુષ્કળ 4-5 દિવસથી છેલ્લા જે દબાણ આપવામાં આવતું હતું આકાશને, જેના કારણે આકાશને આ પગલું ભરવું પડ્યું છે. એટલે એક આ વસ્તુ એટલા માટે છે કે આટલો આકાશનું બાયોગ્રાફી હરેક લગભગ અમારા પરિવારના એના મિત્ર સર્કલના લોકો જાણે છે. એટલે આટલા સીધા છોકરાને જો આ રીતના ફસાવીને આ રીતના વ્યાજખોરો ધમકી મારીને આ રીતના પગલાં ભરાવી શકતા હોય તો આ બીજો કોઈ માણસ આ રીતે ના અટવાય. એના માટે થઈને ખાસ અમારે આ વસ્તુ વધારે આગળ લઈ જવી પડે છે. બ્યુરો રિપોર્ટ સુરત.